આજે ફરી એક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને આ પેપર ફૂટ્યું છે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું, પંચાયત માટેની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આ પેપર ફૂટ્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં જોવામાં આવે તો ગુજરાતની અંદર 2014થી લઈને આજ દિવસ સુધી લગભગ 13 પેપર ફૂટ્યા છે. આ સરકાર સાચે નઠોરા જેવી થઈ ગઈ છે, જેના કાનમાં કોઈ વિદ્યાર્થીઓના અવાજ નથી આવી રહ્યા. સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે સરકાર કેમ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે જ્યારે સબૂત આવે છે, જ્યારે લોકોને અરેસ્ટ કરવામાં આવે છે, ત્યારે સરકાર કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ વાસ્તવિકતા એ જ છે કે આજે સવારે ફરી એક પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીઓ જે વહેલી સવારથી પોતાના ઘરેથી નીકળ્યા હતા, પરીક્ષા કેન્દ્ર માટે નીકળ્યા હતા, એ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ સરકાર અને આ અધિકારીઓ એટલા બધા બેશરમ થઈ ગયા છે કે હવે તેમને વિદ્યાર્થીઓના અવાજની કોઈ ફરક જ નથી પડતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની ગપશપ ગોપી સાથે. યુવરાજસિંહ હોય, સામંત ગઢવી હોય કે તેના જેવા બીજા અન્ય વિદ્યાર્થી નેતા હોય, સતત કહી રહ્યા હતા કે પેપર લીક થવા જઈ રહ્યું છે. સતત કહી રહ્યા હતા કે આ જે પેપર છે તેનો અત્યારથી સોદો થઈ રહ્યો છે અને સિસ્ટમમાં ક્યાંક લીકેજ છે. આ લીકેજ જે છે એ લીકેજથી આ પેપર લીક થયું છે અને હવે એટીએસ દ્વારા 15 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા. 15 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 10 લોકો જે છે તે ગુજરાતની બહારના છે અને જે મુખ્ય આરોપી છે જીત નાયક કરીને, એ હૈદરાબાદની એ પ્રિન્ટિંગ પ્રેસનો કર્મચારી છે જે પ્રિન્ટિંગ પ્રેસમાં આ પેપર પ્રિન્ટિંગ માટે ગયું હતું. સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આ આખી સિસ્ટમ કેમ આટલી બધી કરપ્ટ છે, કેમ આટલી બધી ભ્રષ્ટ છે કે પેપરને સાચવી નથી શકતા અને પેપર લીક થઈ જાય છે. દરેક વખતે પેપર લીક થઈ જાય છે, કારણ કે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સિસ્ટમ જ આખી આ પ્રકારની છે, કારણ કે એક બાદ એક અલગ અલગ પેપરો લીક થતા આવ્યા છે ગુજરાતની અંદર. અત્યાર સુધીમાં એવા જો વિચારીએ તો 13 પેપર છે જે પેપર લીક થયા છે. હવે સવાલ અહીંયા એ પણ ઉદ્ભવી રહ્યો છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, કારણ કે સરકારી અધિકારીઓ, સરકાર બિલકુલ બેશરમ થઈ ગઈ છે. આજે સંદીપ કુમાર જ્યારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, આવું અમારે એટલા માટે આ, કારણ કે અમને પણ આ વસ્તુ વારે વારે એઝ અ મીડિયા અમે પણ આ વસ્તુ કહીને થાકી ગયા છે કે સરકારી સિસ્ટમને સુધારવાની જરૂર છે. સરકારી પ્રક્રિયા જે છે, એક્ઝામિનેશનની આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને ઠીક કરવાની જરૂર છે. અને તેવાની અંદર જ્યારે આજે સંદીપ કુમાર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરતાં તેમને કહી દીધું કે 100 દિવસની અંદર ફરીથી તારીખ આ પરીક્ષા લેવાઈ જશે અને પરીક્ષાની જે તારીખોનું અનાઉન્સમેન્ટ છે તે જલ્દી કરવામાં આવશે. સાથે સાથે તેમને એ કીધું કે એટીએસના અધિકારીઓએ બહુ સારું કામ કર્યું. હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે તમે તમારી સિસ્ટમને જોવો ને, તમે પત્રકારોના કોઈ સવાલના જવાબ નથી આપી રહ્યા, તમે એટીએસના અધિકારીઓના વખાણ કરી રહ્યા છો. તમે કહી રહ્યા છો કે એટીએસના અધિકારીઓ સારું કામ કર્યું જે લોકોને પકડીને લાવે. અરે તમારી સિસ્ટમ કઈ રીતે આટલી બધી તૂટી ગઈ કે કઈ રીતે આ તમારી સિસ્ટમમાં લીકેજ ક્રિએટ થયું કે પેપર જ લીક થઈ ગયું અને આ પેપર કોની પાસે પહોંચ્યું, એવી એજન્સીઝ પાસે પહોંચ્યું જે એજન્સી કોમ્પિટિટિવ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને પ્રિપેર કરાવી રહી હતી, જેને પેપર કેટલામાં વહેંચ્યું વિદ્યાર્થીઓને, 10-15 લાખની અંદર. વિચાર કરો કે એક સામાન્ય માણસ, એક ખેડૂતનો દીકરો જો હોય, એ ખેડૂતનો દીકરો દિવસ રાત ખેતરમાં પણ મહેનત કરે છે અને સાથે સાથે આવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ મહેનત કરે છે, તાકી એ પોતાના જોયેલા સપનાઓને પૂરા કરી શકે, પોતાનું સરકારી નોકરીનું સપનું જે છે તેને પૂરું કરી શકે. પરંતુ આ ભ્રષ્ટ સિસ્ટમ, આ લીકેજ સિસ્ટમ એ ક્યાંક ને ક્યાંક આવા લાખો વિદ્યાર્થીઓના સપનાને તોડી રહ્યા છે. અને અધિકારીઓ બેશરમની જેમ આવીને કહે છે કે અમે પત્રકારોના સવાલના જવાબ નહીં આપીએ. અરે તમે તમારી સરકારી સિસ્ટમ તો ઠીક કરો, પછી પરીક્ષાની વાત કરો. તમારે તમારી સરકારી સિસ્ટમને ઠીક નથી કરવી,
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને એવું કહે છે કે તમારી સિસ્ટમમાં લીકેજ છે, 3 દિવસથી બુધવારે યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ બાદ યુવરાજસિંહે એવું કીધું હતું કે આ પેપર લીક થવાનું છે, આ પેપરમાં જે લોકો આ પહેલાં જૂની પરીક્ષાના પેપર લીક કરવામાં ઇન્વોલ્વ હતા એ લોકો અત્યારે આની અંદર સક્રિય થઈ ગયા છે, તે લોકોને હવે પેપર મળી રહ્યા છે, કેમ ત્યારે પોલીસે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી ન કરી? અને ગુજરાત એટીએસ આજે જ્યારે સ્ટેટમેન્ટ આપી રહી છે ત્યારે ગુજરાત એટીએસ એવું કહી રહી છે કે 4 દિવસથી અમારી પાસે માહિતી હતી, અમે ટેકનિકલ સર્વેલન્સ કરી રહ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમે આરોપીઓને અરેસ્ટ કર્યા છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો આ તમે 4 દિવસથી કાર્યવાહી કરી રહ્યા હતા, યુવરાજસિંહ બુધવારથી કહી રહ્યા હતા કે પેપર લીક થવાનું છે, કેમ એ વખતે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં ન આવ્યા, કેમ એ વખતે કાર્યવાહી ન કરવામાં આવી? જો એ જ વખતે કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે કદાચ એ 9.5 લાખ વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપીને ઘરે જવા નીકળી ગયા હોત. કેમ એક સિસ્ટમ જે છે જે આપણે ત્યાં બનેલી છે એ સિસ્ટમને સારી રીતે નથી થઈ શકતી? આજે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થતી હતી ત્યારે વિદ્યાર્થીઓએ કીધું કે ભાઈ આ પરીક્ષા ઓનલાઈન કેમ નથી થતી, કારણ કે ડિજિટલાઇઝેશનની વાતો થઈ રહી છે તો પરીક્ષા ઓનલાઈન કેમ નથી થતી, કેમ એક એવી સિસ્ટમ નથી બની રહી કે જ્યાં પેપર લીક ન થાય? કારણ કે આપણે ત્યાં પાણી કરતાં વધારે પેપર લીક થાય છે. અને સવાલ પણ એ આવે છે કે જો પેપર લીક થઈ રહ્યા છે તો એ જ લોકો, એ જ સિસ્ટમ, એ જ બધા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ભાસ્કર નામની વ્યક્તિને વડોદરાથી અરેસ્ટ કરવામાં આવી. હવે આ ભાસ્કર એ જ વ્યક્તિ છે જેણે જળ સિંચાઈ નિગમનું જે પેપર હતું તે પેપર લીક કરવામાં તે ઇન્વોલ્વ હતો, તેની સીબીઆઈએ પૂછપરછ કરેલી છે. કેમ પરીક્ષા પહેલાં જ્યારે પેપર લીક થવાની વાત આવી રહી હતી ત્યારે આવા લોકોને રાઉન્ડ અપ નથી કરી રહ્યા? જે જૂના આરોપીઓ છે તે બિંદાસ ફરી રહ્યા છે અને પેપરો વેચી રહ્યા છે, પેપરો 12-12 લાખ 15-15 લાખની અંદર આ પેપર આપી રહ્યા છે વિદ્યાર્થીઓને, તો કેમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ પ્રકારના છેડા થઈ રહ્યા છે? સવાલ ખૂબ મોટો છે અને આ સવાલના જવાબ હવે વિદ્યાર્થીઓ પોતે માંગી રહ્યા છે કે ક્યાં સુધી એ આ પેપર લીક સિસ્ટમની, ક્યાં સુધી એ આ ભ્રષ્ટાચારવાળી સિસ્ટમના શિકાર બનશે? આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.